બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલ, નીતિશકુમારે છઠ્ઠી વખત પક્ષ પલટો કર્યો. રાજ્યપાલને આપ્યું રાજીનામું, નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. રાજીનામું આપ્યા બાદ નીતિશે કહ્યું, મહાગઠબંધન બરાબર ચાલતું નથી, આરજેડીના લોકો કામ નથી કરતા, અગાઉનું ગઠબંધન છોડીને નવું ગઠબંધન બન્યું છે, અમે પાર્ટીના લોકોની વાત માની. સૂત્રો મુજબ નીતિશકુમાર આજે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે જ નવી સરકારની રચનાનો શપથ ગ્રહણ સમારોહ ભાજપ અને જેડીયુ ગઠબંધનની સરકાર બનશે. મલ્લિકાર્જુન ખડગે દહેરાદૂનથી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત. દહેરાદૂનમાં બન્નું સ્કૂલ મેદાનમાં બેઠકનું આયોજન. મલ્લિકાર્જુન ખડગેની બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા હાજર રહેશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની દિલ્હી મુલાકાત. ઈડીના 10મા સમન્સ બાદ અચાનક દિલ્હીની રાહે. દિલ્હીમાં કાયદાકીય સલાહ લે તેવી શક્યતા. મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ અને પૂછતાછ માટે ઈડીનું સમન્સ. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરફાર. 7 મહાનગરો અને 10 જિલ્લાના સંગઠનમાં કરાશે ફેરફાર. દિલ્હી હાઈકમાન્ડ નવા સંગઠનની કરશે જાહેરાત. હરિણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન હરકતમાં. બે રાત્રિ બજારની 60 દુકાનોને નોટિસ ફટકારી. કારેલી બાગ રાત્રિ બજારની 31 દુકાનોને નોટિસ. દુકાન સંચાલકોએ શરતોનો ભંગ કરતા નોટિસ. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર ચાક્યું. શહેરમાં આવેલ તમામ તળાવમાં કોર્પોરેશનને માર્યા બોર્ડ. અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ નહીં કરવાના માર્યા બોર્ડ. કેટલાક તળાવમાં જંગલી વનસ્પતિ, ગંદકી, લીલું સામ્રાજ્ય. સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર. તંત્રએ લારી ગલ્લા અને પાથાણાવાળા સહિતના દબાણો દૂર કર્યા. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય. સુભાષ બ્રિજ પાસે નદીમાં લીલ અને ગંદકી. તંત્રની ગોરબેદરકારી સામે આવી. શુદ્ધિકરણ પાછળ 85 લાખનો ખર્ચ છતાં સ્થિતિ ખરાબ. હાઈકોર્ટની અનેક ટકોર છતાં નદીની સ્થિતિ દયનીય. મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન. અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો. પફમાંથી લોખંડના સ્ક્રૂના ફોટા વાયરલ. બિલ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ. નવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. 25-30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો બગાડ. બનાસકાંઠામાં ખેડૂતોને 11 કરોડ ચૂકવવાના કોર્ટનો આદેશ. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો. વર્ષ 2018માં દુષ્કાળમાં ખેતીમાં નુકસાનીનો વળતર ચૂકવવા આદેશ. 6 વર્ષ બાદ ખેડૂતોને મળ્યો ન્યાય. નડિયાદમાં યુરિયા ખાતરના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ. મંડળી ચલાવનાર સહિત 3 લોકો સામે ફરિયાદ. સલોણ ખાતરને મંડળીમાંથી ખાતર બારોબાર વેચાતું. રાજ્યના 206માંથી 103 જળાશયમાં જળસ્તર અડધું. ગુજરાતના 18 જળાશયોમાં 50%થી પણ ઓછું પાણી. સૌરાષ્ટ્રમાં 141 જળાશયમાં 49% પાણીનો સંગ્રહ. કચ્છ સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછું પાણી. સરદાર સરોવર જળાશયમાં 79% પાણીનો જથ્થો. ઉત્તરના 15 જળાશયમાં 57% જળ સંગ્રહ. રસના અને રસાનંદ વચ્ચેના ટ્રેડમાર્કનો વિવાદ. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ કેસ મુકાયો. ડિસેમ્બરમાં રસનાની અપીલ રદ કરી હતી. રસનાના ટ્રેડમાર્કની કોપી કરી હોવાની રજૂઆત. રસાનંદનો ટ્રેડમાર્ક રદ કરવા અરજદારની રજૂઆત. અયોધ્યાના માર્ગો પર રામભક્તિ સાથે દેશભક્તિ. ગાંધીનગરના યુવાનોએ 2151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કાઢી યાત્રા. 37મી યાત્રા અયોધ્યા ખાતે કાઢી. સૌ પ્રથમ વખત ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન. બોલિવૂડ સેલિબ્રિટીઝનો ફિલ્મફેરમાં જમાવડો. ફિલ્મ ડાયરેક્ટર સંગીતકારોનું ગાંધીનગરમાં આગમન. અમરેલીમાં માનવીઓ પર હુમલો કરનાર સિંહણનું મોત. સેન્ટ્રલ નર્વસ ડિસઓર્ડર બીમારીથી થયું મોત. 2 દિવસ પહેલા 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં નવો ખુલાસો. વહીવટદાર નૌશાદ, તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે તપાસ. સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી 1 લાખ રૂપિયા પડાવ્યાનો દાવો. પીસીબીના 3 કર્મચારીઓ સામે પણ ચાલી રહી છે તપાસ. વિજિલન્સની તપાસ પૂર્ણ થતાં એસીબીમાં રિપોર્ટ કરાશે. લાંચ રૂશ્વતની કલમ હેઠળ ગુનો નોંધી એસીબી કાર્યવાહી કરશે.
રાજકોટ ક્રિકેટ સટ્ટાખંડમાં નવો ખુલાસો. રાજકોટ લોથિકા સંઘના પૂર્વ પ્રમુખનું નામ સામે આવ્યું. તપાસમાં પૂર્વ પ્રમુખના નામે વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું. વલસાડ જિલ્લાના પોલીસ બેડામાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ થતા સન્નાટો. એનઆરઆઈની કારમાં દારૂના કેસમાં તોડ કરનાર એએસઆઈ અને રાઇટર સસ્પેન્ડ. 2 અલગ અલગ કેસમાં વાપીના 3 પોલીસકર્મી સસ્પેન્ડ. સુરતમાં પાડોશીએ ટામેટા માંગતા યુવકને મોત મળ્યું. ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા. એક પાડોશી બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીક્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં તસ્કરો ત્રાટક્યા. 4 મકાનના તાળા તોડી તસ્કરી કરી ફરાર. દેશી દારૂની મહેફિલ વાણ્યા બાદ ચોરીને અંજામ આપ્યો. મકાન પાસેથી દેશી દારૂની પોટલી ફેંકતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. 3.85 લાખથી વધુના મતાની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર. સારંગપુરના મદનીનગરની ઘટના. પાટણ શહેરમાં આવેલ સિદ્ધિ સરોવરમાં સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ પોઈન્ટ બની ગયું છે. સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતું સિદ્ધિ સરોવર ગંદકીથી ખદબદી રહ્યું છે. ખાસ તો આ સરોવર આજે સુસાઇડ પોઈન્ટ બન્યું છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં રાહત. 2 દિવસ મિશ્ર ઋતુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ઠંડીમાં રાહત. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી. પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી. ડીસા કંડલા કેશોદ અને મહુવામાં 13 ડિગ્રી તાપમાન. ભુજ પોરબંદર રાજકોટ અને દમણમાં 12 ડિગ્રી તાપમાન. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દિલ્હીમાં ઠંડીથી રાહત. દિલ્હી NCRનું મહત્તમ તાપમાન 24 ડિગ્રી. ધુમ્મસને કારણે દિલ્હી આવતી ફ્લાઇટ અને ટ્રેન મોડી. કડકડતી ઠંડીમાં અયોધ્યામાં ભક્તોનો ધસારો. વહેલી સવારે શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા ધીરા બન્યા. મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો. 31 જાન્યુઆરી બાદ ઉત્તર ભારતમાં કેટલાક સ્થળે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના. ઉત્તરાખંડ પંજાબ ચંદીગઢમાં હળવા વરસાદની આગાહી. બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. યુવકે બાળકને રૂપિયા 10 ની લાલચ આપી કૃત્ય કર્યું. કાપોત્રા સ્થિત મરઘા કેન્દ્ર નજીકનો બનાવ. છોકરાએ માતા પિતાને દુષ્કૃત્યની જાણ કરી 22 વર્ષીય પરેશ ચંદુ ગોહિલ સામે ફરિયાદ. પાટણ જિલ્લામાં ખનન માફિયા બેફામ. સમી તાલુકાના દાદર ગામે ખનન માફિયા પર ગાંધીનગર ખનિજ વિભાગના દરોડા. રેડ દરમિયાન ખાણ ખનિજ વિભાગની ટીમે 9 જેટલા ડમ્પર જપ્ત કર્યા. મહીસાગર જિલ્લામાં તલાટીનું હાર્ટએટેકથી મોત. રાજેન્દ્રસિંહ કટારા નામના યુવાનને આવ્યો હાર્ટએટેક. પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તલાટીનું મોત. ધોરાજી યાર્ડમાં ડુંગળીના પોષણ અક્ષમ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ડુંગળીના મણ દીઠ ફક્ત 100 થી 200 રૂપિયા મળતા ભારે નુકસાની વેઠવાનો વારો. ગઢડાની રેફરલ હોસ્પિટલ 2 માસથી એમ્બ્યુલન્સ બંધ. એમ્બ્યુલન્સ બંધ થતાં દર્દીને હાલાકી. તાત્કાલિક એમ્બ્યુલન્સ શરૂ કરવા માંગ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દેખાયો દીપડો. ઉપલેટા તાલુકાના તલગણા ગામે દેખાયો દીપડો. વાળી વિસ્તારમાં ઓડીમાં દીપડો બેસી ગયો. રાજકોટના ગોંડલ પંથકમાં ફરીડાલા મથા સિંહના ધામમાં દરાળા ગામે સિંહે ગાયનું મારણ કર્યું. સિદ્ધયાત્રા ધામ દ્વારકા રેલવે સ્ટેશનમાં યાત્રિક લક્ષી સેવાઓમાં વધારો કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર દ્વારા વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે દ્વારકા રેલવે સ્ટેશનનું સેફ્ટી ઇન્સ્પેક્શન તેમજ યાત્રિકોની સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નડિયાદમાં યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પડતા પાસ. મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ. ખેડૂતોને રાહત દરે આપવામાં આવતા ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચતા હતા. રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં કપાસના પોષણ અક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. સરકાર યોગ્ય વળતર આપે અથવા પોષણ અક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ. રાજકોટ આરોગ્ય ખાતાનો પોતાની નિષ્ફળતા પર ઢાંકપિછોડો. આરોગ્ય અધિકારીએ 6 મહિને
રિપોર્ટ આવવા પર લેબોરેટરી પર દોષનો ટોપલો ઠાલવ્યો. 3 મહિના બાદ રિપોર્ટ અંગે અધિકારીઓનો ગોળ ગોળ જવાબ. માત્ર નોટિસ આપી આરોગ્ય વિભાગે સંતોષ માન્યો. પાટણ જિલ્લાના ખેડૂતો ફરી મુશ્કેલીમાં. માર્કેટયાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ પ્રતિમાણે માત્ર 1300 જેટલો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દીપડાની દહેશત. તલગણા ગામે દીપડો દેખાયો. વાડી વિસ્તારમાં ઓડીમાં દીપડો આવીને બેસી ગયો. ગ્રામજનોએ વિડીયો બનાવી ફોરેસ્ટ વિભાગને જાણ કરી. પંજાબની અમૃતસર બોર્ડર નજીક ચાઇનીઝ ડ્રોન મળ્યું. બીએસએફે હેરોઇન ભરેલું પેકેટ પણ જપ્ત કર્યું. બીએસએફ જવાનોને પંજાબના અમૃતસર જિલ્લાના રોરાનવાલા ગામમાં સરહદની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વસ્તુ દેખાઈ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણય પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રતિક્રિયા આપતા કહ્યું, દેશની સુરક્ષા માટે અમે દરેક પગલાં લઈશું. અમે અમારા લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ. વડાપ્રધાન મોદીના માલદીવ પ્રવાસ બાદ છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચે વિવાદ ચાલુ. તણાવ વચ્ચે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇજુએ બંને દેશના સંબંધોના વખાણ કર્યા. યુદ્ધના કારણે યુક્રેનની આર્થિક સ્થિતિ પણ નબળી પડી. યુક્રેને હવે તેની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે ભારત પાસે મદદ માંગી. ડેનિસ શિમલે ભારતને યુક્રેનનો સૌથી મોટો આર્થિક મદદગાર ગણાવ્યો. રાફેલ એન્જિનનું સમારકામ અને દેખરેખ હવે ભારતમાં થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત દરમિયાન કરાર થયો. સ્કોર્પિન સબમરીન પણ દેશમાં જ બનાવવામાં આવશે.